सहनावतु सहनौहुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरा सुरगणाः देवाय तस्मै नमः। उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य विवर्त्यव्य ईश्वरः। उत्तम पुरुषस्तु अन्य तो उत्तमने पुरुष नु विशेषण गण उत्तम अरे पुरुष बंदे परमात्मा आ प्रकार लक्षण क्या आवे उत्तम उत्तम पण से अने पुरुष पण से उत्तमत्व विशेषण विशिष्ट है पुरुष है उत्तमत्व धारणा पुरुष। तो पुरुषत्वस्य आत्म अनन्यगामित्वम् पुरुष से जो उत्तम से आत्म अनन्य अर्थात आत्मस्वरूप से अन्य अन्य विलक्षण भिन्न आम क्षण से अन्य से तो के क्षर अक्षर पुरुषाभ्याम अन्य है क्षराक्षरवाच्य शब्द वाच्याभ्याम क्षराक्षर शब्द जन वाचे एना थी ये पुरुष का क्षर सर्वाणि भूतानि कूटस्थो अक्षर उच्यते सर्व कार्यभूत जगत ने क्षर क्या मावियु कारण ने अव्यक्त ने प्रकृति ने अक्षर क्या मावियु ये बनने करता जे तो के अन्य से विलक्षण से इनका भिन्न से। तो आ प्रकार भिन्न कहवा द्वारा भगवान एवं कहू तत्धर्म तत्कर्मादि अस्पृष्टस्य भवति
भगवान अक्षर अक्षर बने पुरुष का भिन्न है, विलक्षण है, अस्पृष्ट है। एट्ला अक्षर अक्षर जे छे एमने धर्म छे कर्म छे आ बधाथी सौ रीते अस्पृष्ट छे, एटले कि आ बधाथी निर्लेप छे, अप्रभावित छे। तो आ प्रकारे अन्यनो अर्थ भिन्न करवामां आव्यो, पी समझाव्यु के आ प्रत्येक विशेषण छे भगवान अन्यत्व बतावे छे, शेनाथी क्षर अक्षर पुरुष थी। પછી એક વચ્ચે પ્રશ્ન કરવામાં કે વાયુ જેવી રીતે પૃથ્વીના સંપર્કને કારણે સુગંધિત દુર્ગંધિત થાય છે, તેવી રીતે આ પરમાત્મા પણ ક્ષરક્ષર પુરુષના સંપર્ક કારણે એમનાથી લેપાયમાન થાય કે ના, તો કે ના થાય, કારણ કે આ પરમ છે, આ અતીત છે। વાયુ અને પૃથ્વી એક સમાન સત્તા ધરાવનારા છે, એના માટે પૃથ્વીની અસર વાયુ પર થાય। આ તો ઉત્તમ પુરુષ છે, પારમાર્થિક સત્તા ધરાવનાર છે, તેથી ક્ષર અક્ષર બધાના પ્રભાવથી મુક્ત છે। પરમાત્મા પરશ્ચાસૌ આત્મા છે, પરમાત્મા એ ઉદાહૃત હૈ, એને પર પણ છે અને આત્મા પણ છે, પ્રકારે પરમ પણ છે અને આત્મા છે પરમાત્મા। તો આ પ્રકારે આ બધા વિશેષણોની પરત્વ ભિન્નત્વ એ પ્રકાર સઘન કરવામાં આવ્યું, તો યો લોકત્રયમ આવિષ્ય વિભર્તિ અવ્યય ઈશ્વર। તો અવ્યય અવ્યય કે એને પણ કહેવામાં આવ્યું કે આ ક્ષરાક્ષરાભ્યામ આત્મન ભિન્નત્વમ એવા અન્વય અવ્યય થી અક્ષર અક્ષર મને કેવા છે, તો કે વ્યયશાળી છે, ટૂંકમાં એ પરિવર્તનશીલ છે, ક્ષીણ થનારા છે, નશ્વર છે। આમ અવ્યય કહેવા દ્વારા અક્ષર અક્ષર કરતાં ભિન્ન છે પણ કહેવામાં આવ્યું। આત્મા પુરુષાભ્યામ અન્ય અવ્યયત્વાત, કારણ કે અક્ષર અક્ષર પુરુષો તો કેવા છે, તો કે વ્યય યોગ્ય છે, વ્યય થનારા છે, ક્ષીણ થનારા છે, નષ્ટ થનારા છે, નશ્વર છે, અવ્યય છે, અક્ષીણ છે, માટે એનાથી અન્ય છે કે જે આવું ના હોય એવું ના હોય। ઈશ્વરત્વ એ બંને અન્યત્વ બતાવે છે, સ્વસન્નિધિ માત્ર, તો કે ઈશ્વર કોણે, આપણે ઈષ્ટ તે ચેષ્ટ તે ટૂંકમાં પોતાની સંધિ માત્રથી ક્ષર અક્ષર પુરુષને પોતાની પ્રવૃત્તિમાં એમની પ્રવૃત્તિમાં જે ચેષ્ટિત કરે છે, પ્રેરિત કરે છે। તો જે ચેષ્ટિત થાય છે એના કરતાં ચેષ્ટિત અન્ય હોય, આ રીતે ઈશ્વર પણ ઈશ્વર કહેવા દ્વારા પણ આ પરમાત્મા અક્ષર અક્ષર બંનેથી અન્ય છે એવું સિદ્ધ થયું। જો લોકત્રમ આવિષ્ય વિભર્તી એ પણ અન્યત્વ બતાવે છે। આમ લોકત્ર એટલે ત્રણ લોકોનો સમૂહ, એને બે જ સમજાવવામાં આવ્યું, એક તો લોકત્ર એટલે સ્થૂલ સૂક્ષ્મ કારણાખ્યમ શરીરત્ર, આ ત્રણ શરીરને લોકત્ર કહી શકાય। લોક્યંતે જ્ઞાયંતે તે લોકાઃ, જે જ્ઞાનના વિષય છે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર, એટલે આ વ્યુત્પત્તિનો અર્થ કર્યો। યૌગિક અર્થથી કહેવામાં આવ્યું કે લોક એટલે આ ત્રણે ત્રણ શરીર, આમ તો લોક તરીકે પ્રચલિત નથી, છતાં યૌગિક અર્થ કરીએ તો લોક્યંતે જ્ઞાયંતે તે લોકાઃ, સમષ્ટિ વ્યષ્ટિ લક્ષણે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર, શરીરત્રયમ, આ ત્રણ શરીર સમૂહ શરીરત્રય કહેવામાં આવ્યું, લોકત્રય કહેવામાં આવ્યું। આવિષ્ય વિભર્તી એમનો પ્રવેશ કરીને એમને ધારણ કરે છે, તો આવિષ્ય કહો પ્રવિષ્ય કહો, ઉપનિષદમાં જે પ્રવેશ શ્રુતિ છે, તત્સૃષ્ટવા તદેવાનો પ્રાવિષદ, પરમાત્માએ જગતનું સર્જન કર્યું, એનો પ્રવેશ કર્યો,
सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा रूपनी रचना करने नाम धारण कराया। हम प्रवेश अर्थ से कि सत्ता स्फूर्ति प्रदान करना अत्रै लोक में प्रवेश करो, व्यष्टि समष्टि त्रण प्रकारना शरीर में प्रवेश करो, अर्थात इमने सत्ता स्फूर्ति प्रदान प्रवेश करो। एवं नहीं कि इमनी सत्ता में आ गया, पर जाने के एम अहम भाव धरावाने कारण जाने के परमात्मा आ त्रण देह की सत्ता में आ गया। बाकी तो प्रवेश तो अहम भाव त्या कर प्रवेश जी कहे भाई सत्ता स्फूर्ति द्वारा इमने धारण करे। अस्थि भाति प्रिय रीते नाम रूप ने धारण करे ए रीते आत्मा स्वधार्याद लोकत्रयाद भिन्न આમ ત્રણેય રૂપ ધારણ કરે છે કરવા કહેવા દ્વારા પણ ભિન્નતા બતાવી કે ધારણ કરનાર જેને ધારણ કરવામાં આવે એને ભિન્ન હોય તો પરમાત્મા ત્રણ લોકોને ધારણ કરે છે માટે આ ત્રણ લોક કરતા વ્યષ્ટિ સમષ્ટિ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર કરતા અન્ય છે અથવા આ લોકત્રયનો થોડો જરા બીજો અર્થ કર્યો। लोक्यन्ते दृश्यन्ते इति लोकाः जागृत स्वप्न सुषुप्त हम त्रण अवस्था ने लोक क्या मावे अवस्था में जोड़े जोड़े अवस्था में अभिमान धरावना विश्व तेज प्राज्ञा जिन अनुभव अवस्था विश्व सुसूक्ष्म कारण विषय जागृत सुषु अवस्था बधा नो लोकत्रय में समावेश थयो। બિભરતી પ્રકાશાયતી એવું કહ્યું આ ત્રણેય લોકમાં પ્રવેશ કરે ધારણ કરે છે એમને પ્રકાશિત કરે છે અને તો પ્રકાશક છે પ્રકાશક હતા અન્ય હોય અને તે રીતે પણ પરમાત્મા અન્ય ભિન્ન અવ્યત્વેન ઈશ્વરત્વેન ભર્તૃત્વેન છે यो लोकत्रयम् आविश्य बिभर्ति अव्यय ईश्वर अव्यय से ईश्वर से बिभर्ति भर्ता से आ त्रणे कारणों से बताव के विरते अत्रणे बताव से के परमात्मा क्षर अक्षर अबन्ने पुरुष करता भिन्न से। तो आ भेद कहवानो प्रयोजन शू छे एटला ज माटे के आ क्षर अक्षर पुरुषो छे एनी मर्यादाओ कहो ને ધર્મ કહો કર્મ કહો ગુણ આ બધા જ અસ્પૃષ્ટ છે અન્યનો અર્થ એવો થયો એ રીતે પરમા ભગવાન પુરુષોત્તમ છે એ સિદ્ધ થયું એ વાત પછીના શ્લોકમાં કહે છે। તો હવે 18મા શ્લોકની અવતરણિકામાં કહે છે અવ્યત્વ ઈશ્વરત્વ ભર્તૃત્વાદિ ધર્મે યુલોકત્રયમ આવિષ્ય વિભર્તિ અવ્યય ઈશ્વર એટલે ભગવાન અવ્યય છે ઈશ્વર છે અને ભર્તા છે એટલે અવ્યયત્વ ઈશ્વરત્વ ભર્તૃત્વાદી ધર્મ આ પ્રકારના ધર્મ ધરાવતાને કારણે પુરુષોત્તમ તો નક્કી થઈ ગયું પુરુષોમાં ઉત્તમ છે અક્ષર અક્ષર કરતા તો ચાલો સિદ્ધિ પ્રકાર વૈષદયન ને ભગવાન પછીના શ્લોકમાં પુરુષોત્તમ શબ્દની વ્યાખ્યા કરે છે એ પ્રકારે ભગવાન પુરુષોત્તમ નામ છે એ યથા યોગ્ય છે એ પ્રકારે સિદ્ધ કરે છે વિષયદયન એને સ્પષ્ટ કરે છે તાદૃશી નામ સિદ્ધાર્થવત્તા તો કે ભગવાન જે નામ ધરાવે ગુણ ધરાવનારો છે એટલે કે જે તાદૃશી નામ સિદ્ધાર્થવત્તા મમ આ પ્રકારે પુરુષોત્તમ એ પ્રકારની જે નામ છે ને એ નામ પ્રાણે ગુણ ધરાવનાર હોવાને કારણે મારું યથા યોગ્ય નામ છે યથાન્વય એ પ્રકારે યોગ્ય નામ છે ગુણ પ્રમાણનું નામ છે અને વેદશાસ્ત્ર પ્રસિદ્ધ આયેલી વેદમાં અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે લોકમાં અને શાસ્ત્રમાં જે પ્રતિપાદન દ્વારા એ પ્રકારના પ્રતિપાદન કરવા દ્વારા સ્વસ્ય અવિક્રિયત્વ અસંશાયત્વ સચ્ચિદાનંદ એક અસત્વ
અદ્વિતીયત્વ સૂચાયેલી. ટૂંકમાં તમારી જે પ્રકારના અર્થ આમાંથી કાઢવા કાઢી શકાય, પણ પુરુષોત્તમ કેવા દ્વારા ક્ષર અને અક્ષર બંને પુરુષો કરતા ઉત્તમ છું અને તેથી એમને અસ્પૃષ્ટ છું, એમને વિલક્ષણ છું, તેથી પોતે અવિક્રિય છે. પહેલાં બે વિકારવાન છે, આ સંસાર પહેલાં સંસાર અંતર્ગત છે. પહેલાં અસત અચિત આનંદ છે, આ સચ્ચિદાનંદ પહેલાં અનેક છે, અદ્વિતીયત્વ. આમ પોતાની ક્ષર અક્ષર પુરુષોથી વિલક્ષણતા બતાવીને આ બધું પોતાનું જે સ્વરૂપ છે પણ આ સ્પષ્ટ થાય છે. એ ભગવાન કે સૂચાય તે સ્પષ્ટ શબ્દો ભગવાન કહેતા નથી, પણ ભગવાન જે કહે છે એ દ્વારા આપણે આ વસ્તુ તારવી શકીએ. તો કહે છે, યસ્માત ક્ષરમતી તોહમ અક્ષરાદપિ ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદેશ પ્રથિતઃ પુરુષોત્તમઃ. યસ્માત ક્ષરમ અતિતોહમ, યસ્માત અહમ ક્ષરમ અતિતઃ, અક્ષરનું અતિક્રમણ કરી રહેલો છું. અક્ષરાદ બીજો ઉત્તમ અને અક્ષર કરતા ઉત્તમ છું. અક્ષર અક્ષર બંને પુરુષથી હું ઉત્તમ છું, ચડિયાતો છું. અત એ કારણથી લોકે વેદે છે, લોકમાં અને વેદમાં પણ પુરુષોત્તમ એ પ્રસિદ્ધ છે. આ પ્રકારે હું પુરુષોત્તમ એ રીતે પ્રસિદ્ધ છું, વેદમાં પ્રસિદ્ધ છું અને લોકમાં વ્યવહારમાં પ્રસિદ્ધ છું. એટલે કે આમ પોતાના સ્વનામ ધન્યતા બતાવે છે કે પોતે કેવા નામ પ્રમાણે ગુણ ધરાવનાર છે. એટલે સ્વનામ ધન્ય, નામ પ્રમાણે ધન્યતા ધરાવનાર છે. ભગવાન કે મને પુરુષોત્તમ કહેવામાં આવે છે એ માત્ર રૂઢી નથી, કારણ કે હું પુરુષોત્તમ છું માટે કહેવામાં આવે છે, અર્થાત પુરુષો ઉત્તમપણાના ગુણ ધરાવનાર છું માટે કહેવામાં આવે છે. તો ટીકામાં કહે છે, યસ્માત ક્ષરમ અતિતોહમ, યસ્માત જે કારણથી, કયા કારણથી, નિત્યત્વ જ્ઞાતૃત્વાદિ ધર્મૈહી. આગળના શ્લોકોમાં પ્રતિપાદન કરવામાં આવી પ્રકારે આ અક્ષર અક્ષરપૂર્વક વિકારી છે, પરમાત્મા અવ્યય છે, અનિત્ય છે, નિત્ય છે, અજ્ઞેય છે, જ્ઞાતા છે અને લોક કહ્યું ને, જ્ઞાયતે અથવા લોક્યતે દૃશ્યતે ઇતિ લોકઃ. અક્ષર અક્ષર પુરુષ લોક છે, જ્ઞાનના વિષય છે, દર્શનના વિષય છે, પરમાત્મા જ્ઞાતા છે, દ્રષ્ટા છે. આ પ્રકારે આ બધા ધર્મોથી ક્ષરમ અતિતોહમ, અતીતનો અર્થ એ છે કે અસ્પૃષ્ટ છું. આ દ્રષ્ટા ક્યારે દૃશ્યથી સ્પૃષ્ટ ના થાય, દૃશ્યના ધર્મોની દ્રષ્ટા પર અસર ના થાય, એની અસરથી મુક્ત છે. પ્રકાશક પ્રકાશથી દ્રષ્ટા દૃશ્યથી. તો કારણ કે નિત્યત્વ જ્ઞાતૃત્વ વગેરે ધર્મોથી ક્ષરમ અતિતોહમ અતિક્રાંતોસ્મિ, અક્ષરને અતીત અતીત કરી રહેલો છું, અતિક્રમણ કર્યું છે. કઈ રીતે? તો કે હું પારમાં જ સત્તા ધરાવનાર છું, આ વ્યવહારિક સત્તા ધરાવ એ પ્રકારે ઉર્ધ્વમૂલમ અધઃશાખમ જે પહેલાં શ્લોકમાં કહેવામાં આવ્યું એ જ અહીંયા વિચાર ચાલુ છે. ઉર્ધ્વ એટલે પારમાર્થિક જન્મો છે, અધઃશાખમ વ્યવહારિક સ્તરની શાખાઓ છે. પારમાર્થિક સત્ય છે, આ મિથ્યા છે. મહદાદિ સ્થૂલાંતમ ઉત્પત્તિ લયાદિ વિકાર વિશિષ્ટમ. ક્ષરપુરુષ ભગવાન પદે જ કહ્યું કે ભાઈ આ જે પરિવર્તનશીલ જે ક્ષર છે એનું કારણ અક્ષર છે.
तो महदादि स्थूलांतम उत्पत्ति ना क्रम महत् पहलू है स्थूल अंत सुधीन से उत्पत्ति लयादि विकार आ उत्पत्त महत्ति उत्पत्ति थाय स्थूल सुधी एनी विस्तार था उत्पत्ति था स्थिति हो लय हो आ बड़ी प्रक्रियाओं चारा करती हो विकार विशिष्टम आ प्रकार ने विकार धरावना जैसे एक क्षर क्षर सर्वाणी भूतानी ये सर्वाणी भूतान बधा समावेश थी गो कर्तृत्व भोक्तृत्वादि संसार धर्मगम आम कर्तृत्व भोक्तृत्व वगैरह संसार धर्म धरावनारू कर्तृत्व धरावनारू भोक्तृत्व धरावनारू संसार केम कहो कारण के परिवर्तनशील छे कर्तामां सत परिवर्तन थाय कर्म प्रमाणे भोक्तामां परिवर्तन थाय भोग्य विषय प्रमाणे परिवर्तनशील छे तो नश्वर छे अंतेथी संसार अंतर्गत छे तो संसार धर्मकम अक्षर कहू छे संसार धर्मकम आ संसारना धर्म धरावनारू संसार क्या धर्म है कर्तृत्व भोक्तृत्वादि संसार धर्मकम कार्य लक्षण अक्षर क्यों है कारण लक्षण अक्षर से कार्य लक्षण से पुरुषम अहम अतीत अतिक्रांतोस्मी कारण के हूँ अक्षर पुरुष है एने अतीत अतिक्रमण कर रहे अधिष्ठान पर रहे नित्यत्वादि धर्म ही विलक्षणत्वेन उत्कृष्टत्वात् उत्तमोऽस्मि इत्यर्थः पुरुषोत्तम कहो ने पुरुषाभ्याम होता बन्य पुरुष से अक्षर पुरुष उत्तर अक्षर पुरुष भगवान उत्तम है कई रीते नित्यत्वादि धर्म ही आ बन्ने अनित्य से हूँ नित्य धर्म नित्यत्व धर्म धरावनारो छु विलक्षण छु अर्थात अत्यंत विपरीत लक्षण धरावनारो छु उत्कृष्टत्वात् विपरीत हो एटले ऊंचो हो एवं नहीं पर पेला बदा लक्षण कहवा छे तो के बदा परिवर्तन संसारना लक्षण छे विलक्षण असंसार जो मड़े उत्तम छे उत्कृष्टत्वात् उत्तम है आ प्रकार उत्कृष्ट पण धरावना कारण उत्तम छु अक्षरादि च उत्तम यस्मात् क्षरमतीतोऽहम् अक्षरादि च उत्तमः तथा प्रकाशस्वरूपत्व प्रकाशकत्व आधारत्वादि धर्मैः वही पाठ धर्म आगे कैसे प्रकाश स्व भगवान को प्रकाश स्वरूप छु चैतन्य स्वरूप छु ये प्रकार प्रकाश छु अक्षर अक्षर बताने प्रकाशित करना छु मेरी संधि द्वारा संधि मात्र थी ए रीते प्रकाशित करवा द्वारा एमने स्फूर्ति प्रदान करूँ छूँ अस्तित्व क्या नक्की था स्फूर्ति हो त्यारे हाँ भगवान कहे छे मारी सन्निधि मात्र थी अक्षर अक्षर बन्ने पुरुषों ने हूँ सत्ता स्फूर्ति प्रदान करना छूँ एमने आधार छू पोषण भरण करना छू आधारत्वादि धर्म ही आ प्रकारना धर्म धरावने कारण महत्वाद अक्षरात संसार व्यात अव्यक्ताद भी तो अक्षर छे पोते उत्तम छे कोई तुलना में अक्षर नहीं तुलना अक्षर छे कार्य छे अक्षर कारण छे तेरी ये महान तो छे पर अक्षरात पर दफ पर अक्षर पोते में पर छे परंतु कारण के अक्षर थी पर छे पर परमात्मा पर दफ पर ये पर अक्षर थी पर छे अक्षरात संसार बीजात जो क्षर है अक्षर में तुम नोंध करशो तो क्षर ने संसार धर्म कहो धर्म कम कर्तृत्व भोक्तृत्व संसार धर्म धरावनारो से क्षर जयरे संसार बीजात पर अक्षर जो है एम कर्तृत्व भोक्तृत्व क्या थी आवे एना मूल में हो तरह बीज में हो तरह
अक्षर से कारण से अव्यक्त से त्या कर्तृ तो भुक्त अपने व्यक्त देखाता नहीं, सुषुप्त में देखाय नहीं, पर स्वप्न में जागृत त्यारे आवे जारे सुषुप्तिमय संभवित रीते हो तो इतला मारे ने बीज काम आयु कारण अक्षर कहो कारण कहो एम संसार में बीज हे ये व्यक्त नहीं अनुभव विषय नहीं प्रत्यक्ष नहीं जैसे अक्षर में व्यक्त है प्रत्यक्ष अनुभव विषय है कारण कार्य उत्तम अस्मी ए अक्षर करता पण जो अक्षर नु कारण से बीज से एन तेथी अत्यंत महान एना करता उत्तम छु अक्षर करता उत्तम छु अक्षर करता उत्तम छु उत्तम तो महत्व पुरुषोत्तम बन्ने पुरुष करता उत्तम छु भगवान क्षय करता अतीत कहो इतने टीका करे ये अतीत में उत्तम पण कर अतीत छु उत्कृष्ट में उत्तम अस्मी इतने भगवान जाने कहे कि क्षर पुरुष करता अतीत छु तेनो अर्थ हूँ क्षर पुरुष ना थी उत्तम छु अक्षर उत्तम तो सीधू कहो बन्ने करता उत्तम छो एक मतलब अतीत छो बीजा उत्तम थो तो के बने थे उत्तम कहवा अतीत ना अर्थ उत्तम थे भगवान एम कहे कि क्षर थे अतीत छु अक्षर थे उत्तम छु मारे पुरुषोत्तम छु पुरुषोत्तम एट्ले पुरुषाभ्याम बने पुरुष करता उत्तम छु भगवान आप एवं तो कहू नहीं क्षर करता अतीत से एम कहू अक्षर करता उत्तम से एम कहू तो क्षर अक्षर बने उत्तम केम कहवाय एट्ले टीका करे कहू के अतीत न उत्तम थाय बने पुरुषता थी उत्तम से यस्मादतः अतोस्मि लोक अतः अस्मि अतः एटले कारण थी क्या कारण थी कारण के क्षर अक्षर बने करता उत्तम छे एटला माटे बने उत्तम छे अतः एटले शू अस्मादेव ई कारण थी लोके लोक में एटले पुराण कही दीधु अहीं आगळ त्या तो लोक नो अर्थ अहीं आगळ व्यवहार ज करवामां आव्यो के कवियो पण भगवान ने पुरुषोत्तम कहे छे એટલે પુરુષોત્તમ શબ્દ છે હંમેશા ભગવાન વિષ્ણુ માટે વપરાય ઈશ્વર શબ્દ છે સામાન્ય ભગવાન શિવજી માટે વપરાય અને પુરુષોત્તમ શબ્દ વિષ્ણુ ભગવાન માટે વપરાય એ રીતે કવિઓ પણ મને પુરુષોત્તમ કહે છે અને શાસ્ત્રનો તો ઉત્તમ પુરુષ કહેવો જ છે છાંદો કહેવાય એમાં એ રીતે ભગવાન કે લોકમાં અને વેદમાં વેદમાં અને વળી પાછા લોકમાં એટલે વ્યવહારની અંદર એટલે આવા મહાપુરુષ કવિઓ દ્વારા મહાપુરુષ દ્વારા પણ ઉત્તમ કહેવાયેલો છું લોકે અહીં તો લોકનો પુરાણ કહેવામાં આવ્યો વેદ એ છે વેદ એ શું છે હા તો પછી રામાયણ મહાભારત બધું આવી જાય એમાં તો પુરુષોત્તમ કહેવામાં આવ્યા જ છે લોકમાં એટલે પુરાણમાં વેદમાં પણ પુરુષોત્તમ છંદોગ્યમાં પણ એને ઉત્તમ કહેવામાં આવે તો એ રીતે પુરુષોત્તમ ઉત્તમ કહેવામાં આવે છે માટે આ બંને પુરુષ કરતાં ઉત્તમ છું તો પુરુષોત્તમ શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે પુરુષાભ્યામ ઉત્તમ આ બે પુરુષમાં બે પુરુષથી ચઢિયાતો છું વધારે નથી બે જ છે એટલે આમ પુરુષાણા ઉત્તમ શબ્દ સામે વધારે હોય તો વાપરે બે થી વધારે પણ ચાલો બે બે છે એટલે વધારે ત્રીજો એને ઉત્તમ કહેવાય ક્ષર ઉત્ત છે અક્ષર ઉત્તર છે પરમાત્મા ઉત્તમ છે ઉક્ત લક્ષણાભ્યામ નિષ્કળત્વ નિત્યત્વ નિર્ગુણત્વ ચેતનત્વાદિ ધર્મ ઉત્તમત્વાત પુરુષોત્તમ અક્ષર પુરુષ છે અક્ષર પુરુષ છે એ કેવા છે એ સાવયવ છે સકલ છે કલા ધરાવનારા છે અવયવ ધરાવનારા છે કારણ કે જે કાર્ય હોય એ તો અવયવના સંયોગથી થયેલું હોય
અને કાર્યમાં અવયવ ત્યારે જ્યારે કારણમાં એ સંભવિત હોય એટલે બંને કે સાવયવ છે. અનિત્યત્વ, કાર્ય તો અનિત્ય છે જ, એની ઉત્પત્તિ છે, સ્થિતિ જે લાય છે, કારણમાં એને એટલે કારણ કૂટસ્થ કહેવામાં આવ્યું. પણ કારણ પણ છેવટે તો એનો પણ, કારણ કે એ અજ્ઞાનરૂપી હોવાને કારણે જ્ઞાનથી એનો પણ નાશ થાય છે. અજ્ઞાન જે ત્યાં સુધી અક્ષરનો કારણનો નાશ નથી. પણ કારણ કે અક્ષર કહો, કારણ કહો, પ્રકૃતિ કહો, એ પણ અવિદ્યા હોવાને કારણે વિદ્યાથી નાશ યોગ્ય છે અને માટે એ પણ નશ્વર છે. તેથી નિષ્કરત્વ, નિત્યત્વ આ બંને અનિત્ય છે, પરમાત્મા નિત્ય છે. નિર્ગુણત્વ, આ ત્રણ ગુણ, તો ત્રણેય ગુણો કાર્યમાં તો બહુ વ્યવસ્થિત પ્રત્યક્ષ છે, પણ કારણમાં પણ ત્રણ ગુણો સંભવિત અવસ્થામાં છે, અવ્યક્ત અવસ્થામાં. એ સગુણ છે, ભગવાન કેવો છે, નિર્ગુણ ગુણથી પાર છે. ચેતનત્વારી, બંને અચેતન છે, આટલા મહાન છે અક્ષર, તો કેટલું મહાન, અક્ષરે મહાન જ છે. આખું અવ્યક્ત જગતની સામાન્ય વસ્તુ છે જ નહીં, આપણે એને કહી દઈએ સંસારી વગેરે, પણ છતાં તમે જોવા જાઓ એની વ્યાપકતા ને તો અદ્ભુત છે. એટલે ઘણા લોકોને આવું ગમે નહીં, આવા જગતને તમે આમ કેમ કહી શકો, વાત તો સાચી છે, અદ્ભુત છે જ. એટલે કોઈ સીમા જ નથી, આપણે અમે સીમા પામી શકતા દેશમાં, કાળમાં, કશામાં. અને છતાં પણ હકીકત છે કે એ પરિવર્તનશીલ છે, અને માટે જે કારણ ભજન્મી કારણમાં પણ પરિવર્તનની સંભાવના છે, કાર્યમાં ના હોય પરિવર્તન, અચેતનમાં જ હોય, ચેતનમાં ના હોય, ચેતનમાં ચૈતન્યમાં વિકાર હોય નહીં. પરિવર્તન જે પરિવર્તનશીલ છે એ તો નશ્વર જ હોય. ચેતન નશ્વર હોય તો અચેતન બની જાય, અને માટે અચેતન છે પરમાત્મા, ચેતન સ્વરૂપ છે. નિર્ગુણત્વ ચેતનત્વારી ધર્મ અહીં ઉત્તમત્વાદ, આપણા ધર્મને કારણે ઉત્તમ હોવાને કારણે પુરુષાભ્યામ ઉત્તમત્વાદ પુરુષોત્તમ, બંને પુરુષો કરતા ઉત્તમ છે માટે પરમાત્મા પુરુષોત્તમ છે. એટલે આ રીતે પોતાના નામની સાર્થકતા ભગવાને બતાવી. એ પુરુષોત્તમ કહેવા દ્વારા ઘણું કહી દીધું છે, ટીકા કરે સમજાવ્યું, ભગવાનની વિલક્ષણતા બતાવી, એ જ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ થયું. એટલે ક્ષર અક્ષરની બધી જે ધર્મ છે એને વિલક્ષણ બતાવે, ને ભલે એ અક્ષર એ શબ્દો વાપર્યા, એ શબ્દો જે છે એ કોઈ મનથી એની કલ્પના કરી શકે એવા નથી. ચૈતન્ય એ પણ મનથી કલ્પના ના કરી શકે, આમાં એક વસ્તુ આપણા મનના પ્રત્યક્ષનો વિષય ના બને, વિષય હતા અવિષય હતા. પણ વિષયના ધર્મ વર્ણન કરીને પરમા અવિષય છે એ પ્રકારે કહેવામાં આવ્યું, જેથી કયા ધર્મનો બાધ કરવો, પુરુષ, તદ્ધર્મ, તત્કર્મ, તદવસ્થા, સંબંધ, લેશ શૂન્યત્વ, આ પ્રકારે ઉત્તમ કહેવાનો અર્થ કે અતીત કહેવાને કારણે આ બંને પુરુષ છે અને ધર્મ છે, કર્મ છે, એમની અવસ્થાઓ છે, ઉત્પત્તિ, સ્થિતિ, લય, અવસ્થાઓ, સંબંધ લેશ શૂન્યત્વ, આમના ધર્મ, કર્મ, અવસ્થાઓ, સાધના, સંબંધથી સંપૂર્ણ રહિત છે, અસ્પૃષ્ટ છે. નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવ પરમાત્મા, આ બધા કોણ? આ નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત ક્યાં? એ માત્ર આત્મા જ જેને અટકે. કલ્પના કરો, ભગવાન નિત્ય છે, શુદ્ધ, જેની કલ્પના કરો અનિત્ય, અનિત્ય જ હોય. અને માટે આવી કલ્પના બંધ થઈ જાય ત્યારે નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત વાસ્તવમાં ચૈતન્ય આત્માનું જ આ પ્રકારે નિરૂપણ થાય. કેવળ સચ્ચાનંદ એક રસ પરમાત્મા, કેવળ અદ્વિતીય સચ્ચિદાનંદ એક રસ, જેમાં અસત, અચિત
अनानंद कोई प्रवेश नदी परमा प्रथित प्रख्यात भगवान या प्रकार हूँ प्रथितसु प्रख्यातसु जानी दोसु पुरुषोत्तम एक हमें भगवान ने कहू एना माटे नो समर्थन शास्त्रों से प्राप्त करे से महत्व व्यक्तमोत्तम अव्यक्ता पर पुरुषी महत अव्यक्तमोत्तम एज कठोपनिष में पहले वाक्य हम आयु कि महत्त्व करता अव्यक्त से उत्तम से अव्यक्ता करता आ पुरुष से परमात्मा पर से आ प्रकार आ महत अक्षर पुरुष अव्यक्त अक्षर पुरुष बने करता पर से ए प्रकार पुरुषोत्तम समझा मार पुरुषान्न परम किंचित पुरुष थी पर कहीं नहीं मैं पुरुषोत्तम से अयम आत्मा सन्मात्र नित्य शुद्ध नित्य शुद्ध बुद्ध सत्य मुक्त निरंजन विभुअद्व आनंद आनंद पर प्रत्येक आशी बीजा उपनिषद में थी सन्मात्र सत्स्वरूप मात्र मात्र अर्थ है कि हम बीजे कोई भोले सर नहीं सन्मात्र जमा असत ना हो नित्य है शुद्ध है बुद्ध है सत्य है मुक्त है निरंजन है इन्हें निर्मल अंजन एट मलिनता निरंजन है परम किंचित यदि विभु अद्व है आनंद है पर प्रत्यय यदि तेभ्यो विलक्षण साक्षी चिन्मात्रोहम सदाशिव त्रिसुधाम त्रिसुधामसु यद्भोग्यम भोक्ता भोगस्य भवेर तेभ्यो विलक्षण साक्षी चिन्मात्रोहम सदाशिव कैवल्य उपनिषद में क्या मायु के तेव्य विलक्षण त्रय धाम में भोक्ता भोग न भोग्य त्रय से बद्धा कदा विलक्षण छु एम साक्षी छु चिन्मात्र छु सदाशिव छु आ प्रकार तेव्य टूक में भगवान जे क्षर अक्षर कहे ए रीते अन्यत्र पण आवुं कहेवामां आव्युं छे बीजा शब्द में तेभ्यो विलक्षण साक्षी ये पण द्विवचन तेभ्य बहुवचन में तेभ्य बधा करता विलक्षण जो भोक्ता भोग ने भोग्य बधा करता विलक्षण छु साक्षी छु चिन्मात्र छु सदाशिव छु इत्यादि श्रुति भी आम आ श्रुति द्वारा पण भगवान पुरुषोत्तम से ये सिद्ध थाय छे काय कारण संबंध रहित केवल शिवित स्मृति विश्च के शिव केवल कार्य कारण संबंध रहित कार्य क्षर पुरुष कारण अक्षर पुरुष संबंध रहित चढ़िया तो करने एना एज वर्गनो नथी कि आ कैरी पेला कदा चढ़ियाती छे पण कैरी पण तो छे એવું ચણિયાતાપણું નથી વિલક્ષણપણું છે એ પ્રકાર એમનાથી જુદી જ કક્ષાનો છે ભગવાન અર્થાત એમનો ક્યાંય પ્રવેશ કે સ્પર્શ નથી ટૂંકમાં અક્ષર અને અક્ષર બંનેનો સંપૂર્ણ બાદ કરીએ ત્યારે જ પછી પરમાત્માને પામી શકીએ કાર્ય કારણ સમય રહી કેવલ શિવ ઇત્યાદિ સ્મૃતિ ભેસ છે આ સ્મૃતિમાં પણ પ્રતિપાદિત ઇત્યર્થ આ પ્રકારે લો તેઓસ્મી લોકે વેદે છે લોકમાં પુરાણમાં સ્મૃતિમાં વેદમાં શ્રુતિમાં પણ હું પુરુષોત્તમ તરીકે પ્રતિપાદિત છું પછી શ્રુતિ સ્મૃતિ કહેવાય યુક્તિ કહેવી પડે ને ચિત્રમ અતિત્ય ભિત્તિ તિષ્ઠતિ અત્ર યુક્ત્યા દિવાલ પર ચિત્ર દોરવામાં આવે ચિત્રમ અતિત્ય ભિત્તિ તિષ્ઠતિ આ ચિત્રનું અતિક્રમણ કરીને આ દિવાલ છે રહેલી છે અર્થાત ચિત્રના કોઈ ધર્મથી અસ્પૃષ્ટ છે સર્વધર્મ અસ્પૃષ્ટ છે અને દિવાલ સર્વ પ્રકારનાથી અપ્રભાવિત છે ગમે તે ચિત્ર દોરો દિવાલ તો એની જ રહેતી હોય છે ચિત્ર આવે ને જાય
बोर्ड पर के इतिहास ना शिक्षक आयो वंशा वही दौड़ी भिगोन शिक्षक आयो भूसी नाख्य मतलब पहाड़ों दौड़ा नदियों ने बड़ी बातों करी पछी गणित ना शिक्षक आयो ए नवे जात जात जातना बता समीकरण लख्या व्याकरण ना शिक्षक आयो दरेक ज्ञान पेलू भूसी नाख्या नव एमन विश्व रचे आ प्रकार जो ब्लैक बोर्ड है तो अतिथ्य तिष्ठती अनेक बार जगत एना पर रचवामां आवे उत्पत्ति थाय नाश थाय उत्पत्ति थाय विनाश थाय करे पण बधा थी पर बधाने आधार आपनार छतां अस्पृष्ट पर जे छे एने आपणे आश्रय कहो अधिष्ठान कहो युक्त्या आ युक्ति छे कारण के विभर्ति अव्यय ईश्वर धारण करनार छे जेवी रीते दीवाल छे चित्र धारण करनार छे एम परमात्मा रूपे आधार धारण करनार छे युक्त्या सूक्ष्म बुद्धिया छे विचार्य माणे एटले एमना मन के आवुं कहेवामां आव्युं कि क्षर पुरुष बंने करता उत्तम छे एटले आ एक जुदुं ने पेलुं जुदुं एम न मानुं अर्थात अक्षर अक्षर पुरुष है कोई रीते पुरुषोत्तम एम द्वैत उत्पन्न करतो नहीं कारण के चित्रनी स्वतंत्र सत्ता नहीं भीत करता आ दीवाल पर चित्र दौरेलू है भले दीवाल चित्र करता अलग है चित्र दीवाल करता अलग नहीं रज्जू छे सर्प थी अलग छे परंतु सर्प रज्जू अलग नहीं तेम परमात्मा अक्षर अक्षर बनने का अलग छे पण आ बे अलग नहीं एटले तेथी द्वैत नहीं ए स्पष्ट करो पण महत्वनुं छे इतला माटे एमणे आ चित्रमतीत्य भित्ति तिष्ठति यत्र आ दीवाल छे चित्र अतिक्रमण करीने रहेली छे जत युक्त्या सूक्ष्म बुद्धिया ज विचार्य माणे युक्ति थी सूक्ष्म बुद्धि विचार करना मजा आवे भित्ति व्यतिरेकेण चित्रस्य स्वरूप न दृश्यते भीत थी अलग दीवाल से अलग चित्रों कोई स्वरूप नहीं भले गमे तो चित्र देखा तो है परंतु दीवाल से अलग नहीं भित्ति सत्ता व्यतिरेकेण पृथक सत्ता अभावात भीत करता चित्र जो भाषे नहीं भीत नो हवापणा करता चित्र नो जो हवापणो हाय नहीं हम सत्ता स्फूर्ति भीत ने कारण है देव तत्व तेर दे क्षराक्षराक्ष पुरुषो अतीत हम इत्र भगवान जरा कहे कि क्षर अक्षर करता अतीत छु अक्षर अक्षर जुदा होय पोते जुदा होय एवी जात तो कहे नहीं विकल्पो नहीं वस्तु आ विकल्प छे कल्पना छे एमां कोई वस्तुत्व नहीं होत परमात्मा वस्तु छे आ विकल्प में कोई वस्तु पण नहीं एटला माटे ए जुदा न होई सके चित्र पण छे एने पर चित्र चालतु होय आवतु जतु होय चले चित्र ए वस्तु नहीं विकल्प कल्पना छे आ पेला पट पर चले चित्रनी कल्पना छे माटे एनामां कोई वस्तुत्व कोई नक्करता होती नहीं सत्यता होती नहीं एटला माटे आ चलचित्र गमे तो महान हो तो पण चित्रपट करता द्वैत एनो भेदभाव नहीं चित्रपट जुदू से आ जुदू नहीं बी इज इक्वल टू ए इज नॉट इक्वल टू बी तद्वत् क्षराक्षराख्य पुरुषो अतीतो हम इत्यत्र विकल्पो नहीं वस्तु क्षर अक्षर करता अतीत छु एम न मानु कि जुदा छे मारा करता हूँ जुदो छु ए मारा जुदा नहीं विकल्पो नहीं वस्तु माया मात्र द्वैतम अद्वैतम परमार्थ था कारिका में क्या मू का द्वैत को माया मात्र माया के बदले कहीं ज नहीं असत्वाद अन्यस्य इत्यादि श्रुति भी एने घणा श्रुति कहे मांडू कारिका श्रुति में कहम घनी
असत्वाद अन्यस्य इत्यादि श्रुति भी त्यां युक्ति पर क्या मावी मैंने श्रुति पर क्या मावी इदम सर्व असत सर्व असत माया कार्यत्वाद इंद्रजालवत असर्व के उसे इंद्रजाल है जादू माया कार्य तुम्हारा अक्षर अक्षर पुरुष माया कार्य है माया नहीं उपजे अज्ञान नहीं उपजे से मैं आटलू बुध महान से भाई आ कहूँ ये बहुत मोटी वस्तु है आखा हवा जगत ने जे दुनिया हजारों वर्षों थी जे मनुष्य की कल्पना ने पर सतत प्रेरित रहेलू है हमेशा अद्भुतता आ प्रकार ख्याल मनुष्य जन्मेलो जे कह जगत ने जुए से हम अत्यंत प्रभावित थी जाए अद्भुत है ये छता है माया कार्य कहम मायानु कार्य से अंत तो गत्वा ये वास्तव में कल्पना से आभास से सत्य नहीं हमें तो आप जाए कारण के इतना इन्हें कहमें सापेक्षवाद वगैरह इधम सर्वम असत आ सर्व असत से मिथ्या से माया कार्यत्वात आ माया नी उपज माया कारण से मिथ्या कार्य से मिथ्या माया नी उपज है इंद्रजालवत इंद्रजाल जादू तो जादू ने जेम आ सर्व केवु छे असत छे माया नु कार्य होने कारण सर्व पर साथे साथे सर्व सदैव ये पोतानामां कई तत्व नहीं पर जुड़े जुड़वा अधिष्ठान रूपे सत छे अर्थात जगत नी रूपे एना में कोई तत्व नहीं पर अधिष्ठान रूपे जगत सत छे एटले के सदैव सद अनुवृत्तत्वात जबकि नाम रूप में जो त्यां अस्थिवादी पे अनुवृत्ति होय छे नाम रूप में कोई प्रकार तथ्य नहीं पर नाम रूप क्यारे पण अस्थिवादी पे भिन्न नहीं मृत अनुवृत्त घटाधिपति जेवी रीते घट वगैरह में माटी अनुवृत्ति हो जयरे घड़ा अनुभव था माटी अनुभव था वगैरह नहीं माटी घड़ा में व्याप्त है अनुवृत्त है रीते सत चित्त आनंद अनुवृत्त है इतने युक्त विश्च आम श्रुति युक्ति आ बदा से विचारी मैने એટલે ભગવાન આ પ્રકાર કહ્યું કે હું ક્ષર અક્ષર બનેલી ઉત્તમ છું વિચાર કરીએ તો ઉત્તમની હું જ છું એવું થયું ખરે એનો અર્થ એવો થવો જોઈએ અક્ષર ને અક્ષર એક જગ્યાએ નથી ઉત્તમ છું બીજો છું એવું એવું એ પ્રકારે અર્થ કરી શકાય ભગવાન કહે છે પણ આપણે વિચારી માણે સૂક્ષ્મ બુદ્ધિયા છે વિચારી માણે સૂક્ષ્મ બુદ્ધિને વિચાર કરવામાં આવે तो जो अक्षर अक्षर वो कोई समान कोई स्वतंत्र सत्ता नहीं कोई स्वतंत्र सत्व नहीं जे छे मात्र पुरुषोत्तम ज है भले पुरुषोत्तम कहू आ बहने आप पुरुष मानिए छे माटे वास्तव में जे छे परमात्मा छे विचारी माने परमात्मा सत्ता व्यतिरेके हण तयो पृथक सत्ता अभावात परमात्मा की सत्ता थी अक्षर अक्षर नहीं सत्ता अभाव एट के कोई स्वतंत्र सत्ता धरावना एम आ गए बधु तो पी एक अज्ञान सर्व ज्ञान थाय एक परमात्मा ज हो तो जाने सर्व जाए आ प्रकार ख्याल के तात्पर्य बधा उपनिषद में रहेलू है जम आप छांदो बृहदारण्य को छांदो में जो એટલે કહેવામાં આવ્યું કે હે મૈત્રેયી આત્માના શ્રવણથી બધા જગતનું શ્રવણ થઈ જાય જગતના શ્રવણથી આત્માનું શ્રવણ ના થાય પણ આત્માના શ્રવણથી જગતનું શ્રવણ થઈ જાય જગત આત્માથી ભિન્ન નથી શ્રમ એતદ બ્રહ્મ ક્યાં આવે છે મનનું ક્યાં હવે આત્મા બ્રહ્મ આ સર્વ બ્રહ્મ છે इत्यादि श्रुति वाक्य बलात् सर्व क्या आवे छे एक क्षर अक्षर मणि सर्व बन्यो सर्व एतद् यच्च
इन्हें जब त्रिकालातीतम तदपि ओंकार एव अब ये कहानी मर्यादा में अक्षर से बड़ो ओंकार से त्रिकाल अतीतम अक्षर से बड़ो ओंकार से सर्व एतद् ब्रह्म सर्व ब्रह्म से आ वाक्य पर आपने आ प्रकार विचार करना प्रेरे से अब तो ब्रह्म के भी तो हो सके विचार ये माने ये देखे आ मात्र मिथ्या हो कल्पना हो आ बदा शब्द एवं है कि जाने के आप जगत उतारी पाड़ी से लगे मिथ्या कहवा द्वारा कल्पना कहवा द्वारा अपने एने कोई महत्व आपता एवं नहीं अपने मत आ वस्तु की सत्यता ने समझवा प्रयत्न करे आम जो तो पुरुषोत्तम क्षरक्षर पुरुष रूप में मैं हमेशा अपने अपनी उपासना ने पात्र से भक्ति ने पात्र से पूजा ने पात्र से आदर ने पात्र से આમ જગતને આવી રીતે અસત્ય મિથ્યા કહીને ઉતારી પાડવાનું પ્રયોજન નથી. એની સત્યતા જેથી આપણે પરમાત્માની આત્માની સત્યતા સમજી શકીએ. છેવટે એ ભગવાન હોવાને કારણે એની આરાધના દ્વારા છેવટે આત્મજ્ઞાન થાય એ પ્રકારે ભક્તિને સાધન કહેવામાં આવ્યું જ્ઞાનનું. પુરુષોત્તમાખ્યમ પરમ બ્રહ્મ અદ્વિતીયમેવ ભવતિ. જે પુરુષોત્તમ જેનું નામ છે પરમ બ્રહ્મ અદ્વિતીય છે. આમ ક્ષર અક્ષર પુરુષો કોઈ દ્વૈત જન્મ આવતા નથી, કંઈ જુદી ગણતરી થતી નથી, કાંઈ સ્વતંત્ર ઉભા નથી. તથા સર્વ બ્રહ્મ એવેથી જ્ઞાતવ્યમ. એ ક્ષર અક્ષર પુરુષમાં ક્યારે જાણ્યા, સાચા અર્થમાં જાણ્યા ક્યારે કહેવાય? એ બ્રહ્મ છે પણ જાણીએ તો જ, અર્થાત અધિષ્ઠાન રૂપે એ પણ બ્રહ્મ જ છે. એ સિદ્ધમ एवं स्वमाया तत्कार्य संबंध राहित्य स्वस्य आ प्रकार पोते कौन है? स्वमाया तत्कार्य संबंध राहित्य पोता माया एनु कार्य क्षर अक्षर पुरुषो एनी संबंध रहित छू एम कही ने स्वस्य नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव प्रतिपाद्य હું સુનિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છું આ પ્રકારે પ્રતિપાદન કરીને માં એવું લક્ષણ જો વિજાનાતી આ પ્રકારનું લક્ષણ ધરાવનાર મને જે જાણે છે આત્મતયા સ મુક્ત ભવતી એ મુક્ત બને છે એ પછીના શ્લોકમાં કહે છે. ટૂંકમાં તત્વનું પ્રતિપાદન કર્યા પછી તત્વજ્ઞાનનું જે એટલે ફળ શું છે એ ફલશ્રુતિ હવે કહે છે. यो मामेव सम्मूढः जानाति पुरुषोत्तमम् स सर्वविद् भजति माम् सर्वभावेन भारत. यः एवम् असम्मूढः સમોહથી અવિવેકથી અજ્ઞાનથી મુક્ત થઈને યમામ એવમ આ પ્રકારે જે પ્રકારે નિરૂપણ કરવા એ પ્રકારે વિવેક દ્વારા અસમૂળ મોહથી મુક્ત થઈને શું વિવેક છે? અક્ષર અક્ષર પુરુષ છે, આ પરમાત્મા ઉત્તમ છે, આ કલ્પના અધિષ્ઠાન અધ્યારોપ છે, અધિષ્ઠાન જ અને આત્મસ્વરૂપ છે એ પ્રકારે જાનાદિ પુરુષોત્તમમ સ સર્વવિદ્ ઈચ કહેવામાં આવ્યું. એ સર્વજ્ઞ બની જાય છે, અર્થાત બધાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ભજતિ માં સર્વભાવે હે ભારત, પછી સર્વભાવથી પોતાના સમગ્ર ભાવથી મારું ભજન કરે છે. તો યહ એટલે યહ એટલે જે કોઈ એમ કરીને આ પ્રકારના અધિકારી દુર્લભતા બતાવે એટલે દુર્લભતા બતાવે એ કહે છે. યહ જન્મ અનેક સહસ્રેશુ શ્રદ્ધા ભક્તિભ્યામ સત્કર્મ આરાધિત પરમેશ્વર પ્રસાદ પાત્રીભૂત શુદ્ધાત્મા દૈવ સંપદ વિશિષ્ટ. આવું કે દુર્લભ હોય એ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. જન્મ
अनेक सहस्रेशु, अनेक सैकड़ों, टूकमा सैकड़ों हजारों वर्ष दरमियान श्रद्धा भक्ति आटला बदा सैकड़ों वर्षों में श्रद्धा भक्तिपूर्वक सत्कर्म आराधित परमेश्वर प्रसाद पात्रीभूत है। जेने परमेश्वर ना प्रसाद ना अनुग्रह नी पात्रता प्राप्त करी से, भगवान मफत नो अनुग्रह करतो नथी, भले बहु सीधो देखातो होय, पर अनेक जन्म नी अंदर श्रद्धा भक्ति पूर्वक सत्कर्म करी होय, इस सत्कर्म द्वारा परमात्मा आराधना करी होय, तो सैकड़ों जन्म दरमियान सत्कर्म द्वारा परमात्मा ने आराधना करवामां आवे त्यारे ए भगवान प्रसन्न थाय। प्रसन्न ज छे ज्यारे तो हसतो होय ने, ए तो स्मित करतो होय छे, पर आ प्रकारनी प्रसन्नता प्राप्त करवी पड़े। आम तो छे एनो अनुग्रह छे, अमे जीवीए छे, श्वास लईए छे, हरीए छे, फरी अनुग्रह छे, જે કંઈ છે આપણે છીએ ને બધું અનુગ્રહ જ છે, પણ એટલો પર્યાપ્ત નથી, વિશેષ અનુગ્રહ જોઈએ। ભાઈ મનુષ્યનામ જંતુનામ જન્મ દુર્લભ, મનુષ્યનામ એમ ટૂંકમાં નરજન્મ દુર્લભ છે, ભગવાનની મહાન કૃપા છે, પણ આપણે વિશેષ કૃપા જોઈએ। दैव संपद विशिष्ट है, शुद्धात्मा अंतःकरण शुद्ध बने, दैवी संपत्ति है, अहिंसा सत्यम अक्रोध त्याग है, शांति अपय, टूंक में जो सोलमा अध्याय में कहवा है ये दैवी संपत्ति जेना में प्रकट थी है, आविर्भाव थयो छे। आम अंतःकरण शुद्धि अर्थात जे देवत्व अपना में है एनो आविर्भाव थयो, દેવત છીએ આપણે, પણ દેવ બિચારો કેવો છે, સૂર્યની જેમ વાદા પાછળ ઢંકાઈ ગયેલો છે, તો વાદા હટાવીને સૂર્યનો આવિર્ભાવ થાય તેવી રીતે આ બધા અશુદ્ધિઓ હટાવીને અંત શુદ્ધ કરીએ તો જે પરમાત્મા આવિર્ભાવ થાય એને આપણે દૈવી સંપત્તિ કહીએ। ટૂંકમાં આપણામાં દયા કરુણા ક્ષમા આ સદગુણોનો આવિર્ભાવ એટલે ભગવાનનો આવિર્ભાવ છે, એ આત્મસ્વરૂપેલો પરમાત્માનો જન્મ આવિર્ભાવ થાય તેમ તેમાં દૈવી સંપત્તિ છે એ વિકસે બધી। ઈશ્વર પ્રસાદ પાત્રીભૂત હૈ, ઈશ્વરની પ્રસન્નતા છે, એનો અનુગ્રહ છે, એની પાત્રતા એને પ્રાપ્ત કરી છે, ભગવાનને ખુશ કરીને કેવી સત્કર્મ આરાધના કરીને શુદ્ધાત્મા દૈવ સંપત્તિ કે દૈવી સંપત્તિ વિશિષ્ટ હૈ, આવી દૈવી સંપત્તિ છે એ ધરાવનારો બને। यह इला यह माटे आटलू लांबू वर्णन कर्यु, यह एटले के जे कोई यूनिवर्सल प्रणाम टूंक में लांबू लांबू टूंक में जे कोई हो टूंक में आ वस्तु दुर्लभता बताए। यह मुमुक्षु अधिकारी यस्मिन सर्वाणी भूतानि, आ प्रकार ईशावास्य में कहवामां आव्युं। आम आवी रीते आ સર્વનામનો પ્રયોગ કરીને અધિકારની દુર્લભતા બતાવે છે। યસુ સર્વાણી ભૂતાની આત્માની વાનું પશ્યતી, જસ્મિન સર્વાણી ભૂતાની આત્માયાહુ જાણત વગેરે વગેરે, એ પણ યહ મુમુક્ષુ અધિકારી, કા મોક્ષની ઈચ્છા જન્મવી બહુ દુર્લભ વસ્તુ છે, ઈશ્વર અનુગ્રહથી થાય મનુષ્યત્વ મુમુક્ષત્વ। મનુષ્યત્વમાં મનુષ્યમાં મુમુક્ષુપણાનો આવિર્ભાવ થવો એ અંતઃકરણ શુદ્ધિના પરિણામે થાય। યો મુમુક્ષુ અધિકારી શમદમ સંન્યાસાદિ સાધન સંપત્ત્યા, તો સમાધિ ષટ્ક સંપત્તિ, દૈવી સંપત્તિ કહો, શમ કહો, દમ કહો, આ બધું આવી જ ગયું અંદર। આ શમદમ દૈવી સંપત્તિને જ અંતર્ગત છે, અને સંન્યાસ પણ દૈવી સંપત્તિને અંતર્ગત છે। વૈરાગ્ય સંન્યાસ એ વૈરાગ્યનું પરિણામ છે, તો એને વિવેક વૈરાગ્ય સમાધિ ષટ્ક સંપત્તિ કહો, દૈવી સંપત્તિ કહો, અંતઃકરણ શુદ્ધિ કહો,
तो ये प्रकार संपत्ति प्राप्त कृत श्रवणादि जन्य ज्ञान तद विज्ञानार्थम स गुरु में आवेगछेद आ प्रकार है आत्मा वाले द्रष्टव्य है श्रोतव्य है इन्हें गुरु उपसदम पशी श्रवणादि जन्य गुरुना चरण बैसेने शास्त्र श्रवण करू मनन करू इन्हें जन्म ने ज्ञान है ना गमे तो ज्ञान नहीं टूक में स्वतंत्र प्रयत्न प्राप्त करो ज्ञान न दिया अज्ञान तो शास्त्र द्वारा प्राप्त था शास्त्र में आप स्वतंत्र रीते अध्ययन करिए पर्याप्त नहीं सेवन तो गुरु द्वारा थो विचार थो जो शास्त्र थे विचार द्वारा ज्ञान आप विचार परिणाम ज्ञान आपे ये विचार से हमेशा ये गुरु द्वारा थव जो गुरु ना चरणे थव जो गुरु मार्गदर्शन थव जो श्रवण है शास्त्र विचार तो कृत श्रवणादिजन्य ज्ञान है ना એટલે આ પ્રકારનું અધિકારિત્વ ધરાવતો હોય અને સાથે સાથે શ્રવણ મનન વગેરે થતું હોય તો એના કારણે જન્મેલું જ્ઞાન છે એવમ યો માં એવમ એવમ છે ત્યાં શ્લોકનો શબ્દ છે એવમ આ પ્રકારે આ પ્રકારે એવમ જાણાતી આ પ્રકારે જાણે છે કયા પ્રકારે પ્રતિપાદક્ષિણમ આ પ્રકારે મને જાણે આવો આવો સ્વરૂપ જણાવનાર મને જાણે છે એવમ પ્રતિપાદ લક્ષણમ એવન આ પ્રકારે જાણે છે એમ નહીં એવા આવા મને જાણે એવો અર્થ કર્યો એવમ વામ અવિ જાણે આ પ્રકારના મને જાણે છે એવડ આ પ્રકારે જાણે એમ પણ કહેવાય મેં શું અર્થ કર્યો આ પ્રકારના મને જાણે છે એવમ પ્રતિપાદ લક્ષણમ આ પ્રકારે જેને લક્ષણનું પ્રતિપાદન કરવામાં આવ્યું ક્ષરાક્ષરામ્યામ ઉત્તમ એ પ્રકારે नित्यत्व ईश्वरत्वादि धर्मवत्वेन क्षराक्षर विलक्षणं पुरुषोत्तमं कहें यो लोकत्रयम् आविश्य विभर्ति अव्यय ईश्वर आ प्रकार लक्षण धरावनार परमात्मा अंत यदि विभर्ति आ त्रय लोक हो क्षर अक्षर पुरुष कहो धारण करना छु ये प्रकार विलक्षण छु पुरुषोत्तमं जानाति एवं पुरुषोत्तमं कहु એટલે એવમ લક્ષણમ ટૂંકમાં એવમ જાણે પણ થાય કે આ પ્રકારે જાણે છે પણ એવમ એટલે એવમ લક્ષણમ જાણે એવો અર્થ કર્યો પુરુષોત્તમ સર્વ સંસાર ધર્મ નિર્મુક્તમ સદાનંદૈકરસમ અદ્વિતીયમ માં પરમાત્માનમ જાણાતિ આ એટલે મને પુરુષોત્તમ પુરુષ ભગવાન કહે છે મને પુરુષોત્તમને જાણે છે એટલે બધા સંસાર ધર્મ બંને પુરુષમાં છે અસર સંસાર ધર્મથી મુક્ત સદાનંદૈકરસમ સદાનંદૈકરસમ અદ્વિતીયમ માં પરમાત્મા જાણાતિ કે અયે મે અહમ ઇતિ આ હું છું આત્મતયા જાણાતિ સ્વાત્મના સાક્ષાત વિજાણાતિ સાક્ષાત જ્ઞાન તો આત્માનું થાય બે કશાનું સાક્ષાત જ્ઞાન ન થાય જે જ્ઞાતા ને જ્ઞેય ભિન્ન હોય તે હંમેશા એક અંશનું જ્ઞાન થાય કોઈ પૂર્ણતાનું જ્ઞાન ના થાય આત્માનું જ્ઞાન એટલે સાક્ષાત અપરોક્ષાત જે જ્ઞાનમાં કોઈ વ્યવધાન નથી સાક્ષાત જે મન કે ઇન્દ્રિયનું વ્યવધાન વગરનું જ્ઞાન છે એટલે મન ઇન્દ્રિયોની કોઈ મર્યાદા ના આવતી હોય જ્ઞાનમાં અયમ અહમિતિ સ્વાત્મના સાક્ષાત જ્ઞાન હતી આ જ પ્રકારે સાક્ષાત આત્મતયા જાણે છે સસર્વિત ભગવાન કહે સસર્વિત સર્વ જાણાતિ સર્વિત સર્વ વેત્તિ સર્વિત સર્વને જાણનારને સર્વિત કહેવામાં આવે સર્વ એટલે શું બ્રહ્મ એવા આ સર્વ કહ્યું ને આગળ સર્વ એતદ બ્રહ્મ સર્વ એટલે બ્રહ્મ સર્વ બ્રહ્મ વેતિ સર્વને જાણનાર એટલે સર્વ બ્રહ્મરૂપે જાણનાર અપરોક્ષતયા આત્મતયા સર્વ બ્રહ્મ યવેતિ ઇતિ સર્વિત સર્વજ્ઞ તદેવ અસંમૂઢ આ પ્રકારે અમે બધા ટૂંકમાં પાઠક્રમ કરતા અર્થક્રમનો એ પ્રમાણે ગોઠવે છે અસંમૂઢ મોહથી મુક્ત દેહેન્દ્રિયાદિષુ અહમ મમ ઇતિ
बुद्धि यस्य स सम्मूढ़ है। सम्मूढ़ कौन है कहवाए? मोह धरावना ने, सम्मोह धरावना ने, कहो सम्मोह देह इंद्रियादिषु अहम मम इति बुद्धि। दे इंद्रिय वगैरह उपाधि में अहम धरावनार मम का धरावनार आने अपने सम्मूढ़ कही है अभिवेकी। तद विलक्षण सम्मूढ़ है देहाद अहम भाव भाव निरुक्त है असम्मूढ़ है। आ प्रकार अज्ञान थी जो मुहूर्त मुक्त से ये सर्व बने से सर्वज्ञ बने से पीछे आप जोशु आग। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।